नमस्कार विद्यार्थी मित्रों, धोरण पांच विषय गुजराती पाठ छ नर्मदा मैया भाग एक। आपणे आजे नर्मदा मैया आपणे नाम सांभळीने ज आपणे नर्मदा नदीनी आपणे शुं याद आवी जाय छे, तो एनो ज आपणे आजे शुं करवानुं छे, प्रवास करवानो छे। तो आपणे कई रीते प्रवास करीए छे ए आपणे प्रवास पर लई जशे आपणा लेखक छे ए रमण सोनी। आपणे आ पाठ ध्यानथी वाँची ने तो ज्यारे आपणे एवुं लागे कि आपणे नर्मदा किनारे बैठा छे ने आपणे नर्मदा नदीनी शुं आपणे मजा माणी रह्या छे एवुं आपणे लागे छे। चालो त्यारे आपणे नर्मदानी आपणे शुं करीए, प्रवासमां जईए। आ प्रवास वर्णनमां लेखके लोकमाता नर्मदानो सरळ भाषामां सरस परिचय करावियो छे। नर्मदा मैया खरा अर्थमां गुजरातनी लोकमाता छे, जीवादोरी छे। आ वात लेखके आपणे पोते प्रवास माणता होईए तेवी रसाळ शैलीमां करी छे। बराबर छे के आजे आपणी लोकमाता कहीए के जीवनदोरी कहीए ए कोण छे, आपणी नर्मदा छे। बराबर, तो एना आपणने अहीं शुं कराव्या छे, दर्शन कराव्या छे। अने खूब सरस रीते जाणे आपणे प्रवास ज करता होईए एवो आपणने लागे छे, ए रीते आपणने अहीं दर्शाव्यो छे। चालो त्यारे आपणे एना प्रवासे जईए। चालो त्यारे आजे एक नवी ज जातनो प्रवास करीए। मुसाफरी केटली लांबी छे खबर छे? 1312 किलोमीटर जेटली। तमने थसे अरे केटली लांबी, क्यारे पूरी थाय ने केवा थाकी जवाय, पण आपणे पंखीनी पांखे ने पाणीनी प्रवाहे प्रवास करीशुं। नहीं थाक लागे, नहीं खोटो समय जाय ने मजा एटली ज आवशे। बराबर, आ नर्मदा नदी छे ए शुं छे, 1312 किलोमीटर जेटली छे एम कहेवाय। એટલે કે કેટલી લાંબી અને કેટલી પહોળી થઈ આટલું આપણે મજા માણીશું તો આપણે થાકી જઈશું। આપણે કેવી રીતે પ્રવાસ કરવાનો છે, જાણે પંખી જે પ્રમાણે ઉડે છે એવા પ્રવાસથી આપણે શું કરવાનું છે, આનો પ્રવાસ કરવાનો છે। એટલે કે પંખીની પાંખે ને પાણીના પ્રવાહે, પંખીની પાંખે ને પાણીના प्रवाहे, एटले वहता पानी पर ऊंचे थी नजर राखीने, अथवा तो प्रवाहनी जेम धसमुसता, गुजरातनी पूर्व बाजुए शुरू थाय छे अने मध्य प्रदेश। बराबर, एटले कई बाजुथी चालू थाय छे नर्मदा नदी, तो के गुजरातनी पूर्व बाजुथी चालू थाय छे અને મધ્ય પ્રદેશ સુધી આપણે પહોંચવાનું છે, આપણો આવો પ્રવાસ છે। એના પછી છે કે એક વિશાળ સરોવર છે અમરકંટક, ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા। બરાબર, નર્મદા મૈયા ક્યાંથી નીકળે છે, તો કે એક મોટું અમરકંટક સરોવર છે ત્યાંથી નીકળે છે। આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારતના બે આડા ભાગ પાડતી એક ચડકતી ને સરકતી રેખા દેખાય છે, એ જ નર્મદા। બરાબર, આપ જો તમે ભારતનો નકશો જોયો હશે તો એમાં પણ આપણને ખ્યાલ આવે છે કે એમાં કેટલા ભાગ પડે છે, બે ભાગ પડે છે, અને એમાં બે ભાગ પડતા એક ચડકતી અને સરકતી રેખા દેખાય છે, એ એક શું છે, તો કે આપણી નર્મદા નદી છે। ઉપરનો ભાગ ઉત્તર ભાગ અને નીચેનો ભાગ દક્ષિણ ભારત। બરાબર, ઉત્તરનો ભાગ છે એ ઉત્તર ભારત છે અને નીચેનો ભાગ છે દક્ષિણ ભારત છે। વળી કઈ કેટલાય કિલોમીટર સુધીનો નર્મદાની બંને બાજુ બે ઊંચા પર્વતો છે, તો આવી રીતે અને બંને બાજુ શું આવેલા છે, ઊંચા ઊંચા પર્વતો પણ આવેલા છે। ઉત્તરમાં વિંધ્ય ને દક્ષિણમાં સાતપુડા ને વચ્ચે વહે છે ધસમસતી ઉછળતી કૂદતી નર્મદા। બરાબર, અહીંયા આપણે શું કીધું છે, બે ભાગ પડે છે, કયા કયા, તે કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત, અને કેટલાય કિલોમીટર સુધી શું પથરાયેલું છે, આવેલું છે, તે કે પહાડો આવેલા છે, અને પહાડોમાં ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડા, આ બંનેની વચ્ચે આપણી નર્મદા એ ઉછળતી અને કૂદતી વહે છે।
તમને ખબર છે નર્મદાનો અર્થ જે આપણને આનંદ એટલે કે નર્મ આપે તે નર્મદા બરાબર આપણને અર્થ આપ્યો છે નર્મ એટલે કે આનંદ અને નર્મદા એટલે આનંદ આપનારી એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે એવી છે ઠેર ઠેર સુંદર વૃક્ષો ને સાથે સાથે ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો બરાબર અહીં આપણને આપણો પ્રવાસ શરૂ થઈ ગયો છે એમાં શું કહે છે કે આપણને આજુબાજુ શું જોવા મળે છે પહાડો જોવા મળે છે અને લીલોતરી વાળા એટલે કે બધી બાજુ આપણને શું જોવા મળે છે મોટા ભાગના વૃક્ષો જોવા મળે છે અને કેટલા સરસ સરસ ખુલ્લા મેદાનો પણ જોવા મળે છે અને નર્મદા ક્યાંક શાંત ક્યાંક દોડતી કૂદતી એટલે એને રેવા પણ કહે છે આ જે નર્મદા નદી છે એ શું છે એ પહાડોમાંથી આવે છે બરાબર છે પહાડોને ખુલ્લા મેદાનો આજુબાજુ શું જોવા મળે છે લીલોતરી જોવા મળે છે એવા સમયમાં એ શું છે અમુક ટાઈમે અમુક સમયે શાંત જોવા મળે છે તો ક્યારે કૂદતી અને ઉછળતી જોવા મળે છે એટલા માટે આપણે એને શું કહીએ છીએ રેવા પણ કહીએ છીએ રેવા એટલે કૂદનારી ક્યાંક એ ધોધ બની જાય છે ને ક્યાંક પહોળા પટે ધીર ગંભીર વહે છે આવી સરસ નદી એટલે કે આ જે નદી છે એ કેવી છે અમુક સમયે ખૂબ જોરથી વહે છે ને ખૂબ અમુક સમયે શું થઈ જાય છે શાંત રીતે વહે છે અને આવી છે આપણી રેવા એટલે કે કૂદનારી છે આપણા ઋષિ મુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતા થાકતા જ નથી એટલે કે એની આજુબાજુ પણ આપણે જોવા જઈએ તો ઘણા બધા શું હોય છે ઋષિ મુનિઓ હોય છે ઋષિ મુનિઓ પણ નર્મદા નદીના એટલે કે નર્મદા મૈયાના દર્શન કરે છે અને એમના વખાણ કરતા કરતા ક્યારે પણ થાકતા નથી તમે તમારા દાદા દાદીને આ સ્ત્રોત ગાતા પણ સાંભળ્યા હશે બરાબર આપણે તો અમુક સ્ત્રોત એટલે કે શ્લોક પણ આપણને સાંભળવા મળે છે ત્વદીય પાદ પંકજમ નમામી દેવી નર્મદે બરાબર છે શું છે ત્વદીય પાદ પંકજમ નમામી દેવી નર્મદે એટલે કે હે દેવી નર્મદા મૈયા તારા ચરણ કમળમાં હું નમન કરું છું બરાબર એટલે આપણે આ શ્લોક આપણે લખીએ અને એનો અર્થ મેળવીએ ચાલો લખીએ સ્ત્રોત આપણે પહેલો શબ્દ આવ્યો હતો તો સ્ત્રોત એટલે કે શું છે કે દેવી દેવતાની સ્તુતિ છે દેવી દેવતાની સ્તુતિ અથવા તો એને છંદબંધ સ્તુતિ પણ કહી શકાય છંદોબંધ હવે આપણે શ્લોક છે ત્વદીય પાદ પંકજમ નમામી દેવી નમામી દેવી નર્મદે ઉદ્ગાર ચિહ્ન હે દેવી નર્મદા મૈયા તારા ચરણ કમળમાં જબલપુર પાસે ભેડાઘાટ આવી પહોંચ્યા જબલપુર શું છે મધ્યપ્રદેશનું શહેર છે જબલપુર એ મધ્યપ્રદેશનું શહેર છે જબલપુર પાસે શું આવેલું છે અહીંયા કહે છે કે જબલપુર પાસે ભેડાઘાટ આવી પહોંચ્યા સુંદર જગ્યા છે આરસ પારના ઘેડા પીડા ખડકો વચ્ચે શાંત વહેતો પ્રવાહ ચાંદની રાતે નૌકા વિહારની એવી તો મજા આવે ને આ જુઓ પર્વતો કેટલા નજીક આવી ગયા છે જાણે વાતે વળગ્યા આ જગ્યાને બંદરકૂદ કહે છે આ પર્વત પરથી સામેના પર્વત પર ને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કુદાકૂદ કરે છે વચ્ચે નદી માતા
જોયા કરે એ વાંદરા વાંદરાકૂદ કહે છે કે જૂના જમાનામાં સુરવીર સૈનિકો પોતાના ઘોડા પર અહીંથી કૂદાવી જતા ને ત્યાં જુઓ 108 પગથિયા વાળું 64 જોગણીઓનું ગૌરી શંકર મંદિર. આ નર્મદા મૈયાને કિનારે મંદિરો કેટલાક બધાને ઠેર છે. એટલે કે અહીંયા શું કહે છે કે આ જબલપુર છે એ જબલપુરમાં શું આવેલા છે આરસ પારના ઘેરા પીળા ખડકો આવેલા છે અને એની વચ્ચેથી શું વહે છે આપણે નર્મદાનો શાંત પ્રવાહ વહે છે અને આની વચ્ચે આ જે પર્વતો આપણે આપણી નજીક કેટલા બધા નજીક લાગે છે એટલે કે પર્વતો છે એની ઉપર શું વાંદરા કુદાકુદ કરે છે અને વાંદરા કુદાકુદ કરે છે એટલા માટે આને શું કહે છે વાંદરા કુદ પણ કહે છે અને જૂના જમાનામાં સુરવીરો સૈનિકો આ પહાડો ઉપર શું કરતા હતા પોતાના ઘોડા કુદાવી કુદાવીને જતા હતા એટલા માટે આને બંદર કુદ પણ કહે છે અને ત્યાં શું આવેલું છે 108 પગથિયા વાળું 64 જોગણીઓનું ગૌરીશંકર મંદિર પણ આવેલું છે. હવે થોડા આગળ જઈશું ને નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મુસળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહીએ ધુવાધાર વરસાદ. બરાબર, મુસળધાર વરસાદને શું કહેવાય ધુવાધાર વરસાદ કહેવાય છે. તો આ રીતે મુસળધાર મુસળધાર એટલે કે આમ સાંભેલા જેવી જાડી ધાર મુસળધાર. મુસળધાર એટલે આપણા આપણને આ જે પાઠ છે એની અંદર આપણને આનો અર્થ આવી રીતનો આપ્યો છે કે એવી જ રીતે ઠેર ઠેર એટલે સ્થળે 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 એટલે કે દરેક જગ્યાએ એમ. તો અહીંયા આપણને એવું કહે છે કે હવે હવે થોડા આગળ જઈને નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મુસળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહીએ તો કે ધુવાધાર વરસાદ. ધુવા એટલે ધુમાડો અને ધાર એટલે પાણીની ધારા. આ ધુવાધાર નામની જગ્યાએ નર્મદા ધોધની જેમ પડે છે એટલે કે આ જે જગ્યા છે ત્યાં નર્મદા નદી કેવી વહે છે કે ધોધની જેમ વહે છે. ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ પર પડે આથી ફીણ ભરેલા સફેદ પાણી ઉછળીને એની આસપાસ એટલા બધા ઝીણા ઝીણા બિંદુ ઉડે કે જાણે ધુમાડો જ જોઈ. એટલે કે આ નર્મદા નદી એમનો ધોધ એટલો જોરથી નીચે પડે છે કે જાણે આજુબાજુનું વાતાવરણ એટલે કે એના છાંટા બિંદુ સુધી ઉડે ને તો એવું લાગે કે જાણે ત્યાં ધુમાડો થયો હોય એવું લાગે છે. અને એ જે પાણી છે એ કેવું જોવા મળે છે આપણને સફેદ રંગનું જોવા મળે છે. તડકો હોય તો મેઘધનુષ પણ દેખાય ને પાણી પડવાનો અવાજ તો સિંહની ગર્જના જેવો. મેઘધનુષ એટલે કે શું કે મેઘધનુષ આપણે આમ ચોમાસું આવવાનું હોય તો આપણે ત્યાં જોવા મળે છે. તો મેઘધનુષ એટલે સાત રંગોમાં દેખાતું રમણીય દ્રશ્ય ધનુષ્યના જેવું અર્ધગોળ એમ પણ આપણે કહી શકીએ. તો આમ એ આપણને ત્યાંનો અવાજ આપણને કેવો જોવા મળે છે તો કે અવાજ સિંહની ગર્જના જેવો જોવા મળે છે. એટલે કે ધોધ પડે છે તો એનો અવાજ સિંહની ગર્જના જેવો લાગે છે. આમ આજુબાજુ ખુલ્લો પ્રદેશ. આગળ જતા પ્રવાહ સહેજ ધીમો પડે. તો આ રીતે આપણો પ્રવાહ પણ અહીંયા આપણે શું રાખવાનો છે અહીંયા ધીમો પાડવાનો છે. અને આપણો આ જે પ્રવાહની આપણે જે વાત કરી નર્મદા મૈયાની તો આપણો પ્રવાસ અહીંયા બંધ રાખીએ છીએ અને આગળનો પ્રવાસ આપણે ભાગ 2 માં વધારીશું. ભાગ 1 અહીંયા પૂર્ણ થાય છે.